સુદામા નીકળે છે પોરબંદર થી અને અહીંયા પહોંચી ગયા. ઘણા વિચાર આવે છે, પણ દરવાણીએ સંદેશો આપી દીધો, પણ એ સંદેશો સાંભળ્યો ત્યાં તો રાણીઓને ધક્કા મારીને, મોજડીને ધક્કો મારીને ખુલ્લી પગે. વાત એની સાંભળીને એ દોડ્યા ગીરધારી રે, પછી સુદામાને લીધા છે તેડી રે, આસુડાવ્યા એજી આંખમાં. બંને ભેટે છે. કૃષ્ણ છે ને એ આધ્યાત્મિક વાત કરે છે કે મોટા ભાઈ આવવામાં બહુ મોડું કરી દીધું. કૃષ્ણ બ્રહ્મ છે, સુદામા જીવ છે. બ્રહ્મ જીવને એમ કહે છે મારી પાસે આવવામાં બહુ મોડું કરી દીધું, એ રીતે પૂછે છે. અનેક જન્મથી જીવયાથડે આપ શરણની ખબર ના પડે, એ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. અનેક જીવ જન્મથી જીવ આથડે, ભગવાન કહે છે આવામાં મોડું બહુ કરી દીધું. કેટલા જન્મથી પ્રયત્ન કરીએ છીએ ભગવત પ્રાપ્તિના, કોણ જીવ એવો હોય કે એને બ્રહ્મની પ્રાપ્તિ નથી જોતી, બહુ મોડું કરી દીધું. ત્યારે સુદામા જીવની વાત કરે છે, વ્યવહારિક વાત કરે છે કે મેં મોડું નથી કરી દીધું, હું તો ક્યારનો દરવાજે ઊભો છું, તને મોડું થયું આવતા. ભગવાન ખડખડાટ હસે છે અને સુદામાને તેડી હિંડોળામાં બેસાડ્યા. રુક્ષ્મણી, હા, સુવર્ણ કુંડ લાવો, સુવર્ણની ઝારી લાવો. નીચે રાખ્યા, આઠે પટરાણી ઊભી રહી, સોનાના થાળમાં સુદામાજીના બે ચરણ રાખ્યા, આઠે પટરાણી પાણી રેડે છે. ભગવાન પલાઠી વારીને બેસી ગયા અને સુદામાના પગ ગોઠણ સુધીના ધોઈ નાખ્યા, માટી બધી કાઢી નાખી, પોતાની સુંદર પિતાંબરી કિંમતી પિતાંબરથી સુદામાના પગ લૂછી નાખ્યા, પછી પગમાં તિલક કર્યું અને પછી એ જલને દ્વારિકામાં છાટ્યું, પછી સ્નાનાગૃહમાં લઈ ગયા, સ્નાન કરાવ્યું, ભગવાનને સુંદર વસ્ત્રો અલંકાર અને પાક બાંધી, પછી ઇન્દોરે બેસીને સત્સંગ કર્યો, ત્યાં દૂધ આવ્યું, દૂધ પીતા પીતા બંને વાતો કરે છે. ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગી હો ભૂલાતી નથી, બાલપણની વાતો, સુખી જિંદગીને, સુખી જિંદગી હમેશા હતી જ્યાં, સુખી જિંદગી રે, સુખી જિંદગી હમેશા હતી જ્યાં, સુખી જિંદગી. ઋષિના આશ્રમને યાદ કર્યો, બાલપણને યાદ કર્યો, સુખી જિંદગી ને, સુખી જિંદગી બાલ પણ માં ગુજારી, સુખી જિંદગી બાળ પણ માં ગુજારી, જુવાની અકીધી દુખી જિંદગી ને, દુખી જિંદગી હો જુવાની અકીધી દુખી જિંદગી ને, દુખી જિંદગી ને હમેશા હતી સુખી જિંદગી, સુખી જિંદગી. બાલપણની જીવન અદ્ભુત છે. દુનિયા આખી ટેન્શનમાં હોય, ઘરના વધ હોય ટેન્શનમાં હોય, માતા પિતા ટેન્શનમાં હોય, ગમે એવું ટેન્શન હોય, હમણાં મૃત્યુની ઘડી આવી જશે. આ બાજુથી ઉત્તર કોરિયા અણુબોમ્બની શરૂઆત કરે ને, ઓલી બાજુથી અમેરિકા અણુબોમ્બની શરૂઆત કરે ને, ચારે બાજુ દેશના ભાગલા થઈ જાય ને, એકબીજા દેશ મંડે અણુબોમ્બ ફોડવા
અને પછી મંડે રેડિયામાં સમાચાર આવે ને બધી સેવાઓ ઠપ થઈ જાય અને માણસ જીવ બચાવવાની તૈયારી કરે કે હવે બધા ખતમ. ત્યારે નાનકડું બાળક છે એને ઠેરિયું ગોતતું હોય, રમવાનો ગરિયો ગોતતો હોય, એનો દડો હોય અને દડો ઠેબે ચડાવે, એને ખબર જ નથી કે હમણાં શું થવાનું છે. એટલે કહ્યું હમેશા હતી સુખી જિંદગી, સુખી જિંદગી. નાનકડું બાળક ખડખડા હસતું, એને કઈ ખબર જ નથી દુઃખ શું છે. એ ભગવાન યાદ કરે છે. પછી સંદીપની ઋષિના આશ્રમમાં દાળિયા ખાધા સુદામાએ, કૃષ્ણના ભાગના ગુરુપત્નીએ દાળિયા આપ્યા હતા રવિવાર હતો, અને એના ભાગના તો ખાઈ ગયા સુદામા, પણ ભૂખ બહુ લાગી એટલે કૃષ્ણના ભાગનાએ ખાઈ ગયા. પછી વરસાદ બંધ થયો, મેઘધનુષ બહાર નીકળ્યું. શ્રી કૃષ્ણએ કહ્યું મારા ભાગના દાળિયા હવે લાવો અને તમારા ભાગને લઈ લ્યો, ચાલો બે ભાઈઓ ખાઈ લે. સુદામાએ કહ્યું મારા ભાગના તો ખાઈ ગયો. કૃષ્ણે કહ્યું કાંઈ વાંધો નહીં, હવે મારા ભાગના લાવો. સુદામાએ કહ્યું એ પણ ખાઈ ગયો. ત્યારે ભગવાનના મુખમાંથી નીકળી ગયું દરિદ્રી મારા ભાગનાએ ખાઈ ગયો. ત્યારથી સુદામાને દરિદ્રતા પ્રાપ્ત થયું. આનો એક અર્થ બીજો એવો થાય કે આપણો હક નથી, હક આપણા મિત્રનો છે. મિત્ર જીગરજાન છે, એ મિત્રને આપણે વિશ્વાસ રાખ્યો, મિત્ર બનાવ્યો, મિત્રના ભાગનું આપણે ખાઈ જાય. એક જ મુઠ્ઠી શ્રી કૃષ્ણના મિત્રના ભાગની દાળિયા સુદામાએ એક મુઠ્ઠી જ ખાધી, એની બદલીમાં મિત્ર ઉપર વિશ્વાસઘાત કરીને મિત્રોના લાખો રૂપિયા ખાઈ જાય. એક મુઠ્ઠી દાળિયા ખાવાથી સુદામાને કોઈ દી ઘરના નરિયા બદલા નહીં, તો ગુણિયું ભરી ભરીને લાખો કરોડો રૂપિયા મિત્રો પર છતરપિંડી કરીને ખાઈ જાય તો આપણી દશા શું થાય. મિત્ર એસા કીજીએ ઢાલ સરી ખાવ, મિત્ર ધર્મ છે. મિત્ર ઉપર વિશ્વાસઘાત કરવો નહીં. શાસ્ત્રમાં ના લખી છે મિત્ર વચન ઉલ્લંઘન, મિત્રના વચનનું કોઈ દી ઉલ્લંઘન ન કરવું, સાચું તમને મિત્ર જ કહી શકશે. અને જીવનમાં એવો મિત્ર રાખજો કે આપને શિખામણ પણ આપી શકે અને આપણે ખોટા હોય તો આપને વારે. અને જીવનમાં એક મિત્ર એવો પણ રાખો કે જેને ખબર છે કે મૃત્યુ છે તો છેલ્લા શ્વાસ સુધી આપણા માટે લડે, આમાં મૃત્યુ જ છે. એ કર્ણ હતો. જીવનમાં એવો પણ મિત્ર રાખો ભલે આપણા માટે લડે નહીં પણ આપને પ્રોત્સાહિત કરે, આપને માર્ગ બતાવે અને આપણે ઉત્સાહિત કરે. કૃષ્ણએ એ કર્યું. અને જીવનમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ કે ક્યારેક આપણે ખોટા હોય તો પણ આપણા માટે જાન કુરબાન કરી દે. એ કર્ણ છે. મિત્ર ધર્મની આ કથા છે. ગુરુના એ દારિયા યાદ કર્યા. સુદામા હસતા હસતા કહે કે એ તારા એક મુઠ્ઠી દારિયા તો મને કોઈ દી નળિયા બદલાવા ન દીધા, ઝૂંપડીમાં રહું છું. રહેવા નથી ઝૂંપડું અને હોવા નથી હૂપડું. રહેવા ઝૂંપડું નથી, ઘરમાં દાણા હોવા હૂપડું નથી. મારા છોકરાઓ ધોળુમાં રમે છે. એ કૃષ્ણ ભાઈ બંધી મારી મુખમાં કેવા કેવા ભજનો લખાય. બસ પછી કથાઓનો પ્રસંગ આગળ કહે છે. રાણીઓએ કહ્યું કે જમવાનું તૈયાર છે, ભોજન લીધું. ભોજન લીધા પછી વિશ્રામ કર્યો. વિશ્રામ કરીને પાછા જાગ્યા અને શ્રી કૃષ્ણએ કહ્યું મારે તારી માયા જોવી છે. સુદામાએ કહ્યું એ બસ કરો. પછી માયા જોવા લઈ ગયા. ગોમતીમાં સ્નાન કર્યું અને રુક્ષ્મણીએ રસોઈની એક રોટલી કાચી વણીને તાવડીમાં નાખી અને શ્રી કૃષ્ણ અને સુદામા એ ગોમતીમાં નાવા ગયા. સુદામાએ કીધું મારે તારી માયા જોવી છે. ભગવાને ના કહી, સુદામાએ જીદ કરી અને પછી ગોમતીમાં નાવા ગયા. નાવા ગયા એ ગયા પાછા નીકળ્યા જ નહીં. સુદામા પાછા નીકળ્યા ત્યાં ગોમતી નહોતી, દ્વારકા નહોતું, માયા નગરી હતી. અને કૃષ્ણ તો ક્યાં ખોવાઈ ગયા પત્તો ન લઈ ગયો. સુદામા એકલા માયા નગરીમાં ગયા. એમાંનો રાજા ગુજરી ગયો અને દરવાજો બંધ હતો. પહેલાં કોઈ દરવાજો ખોલે ને વ્યક્તિ પ્રવેશ કરી આપણો રાજા. અને આપણા રાજાની જે યુવાન દીકરી એને પરણાવી એવો નિયમ કર્યો, શરત રાખી કે સુદામાએ એ નગરીમાં પ્રવેશ કર્યા, એ રાણી સાથે વિવાહ કર્યા, એની સાથે વર્ષો સુધી રહ્યા. એ રાણીને સુદામાને એક નહીં ઘણા છોકરા થયા. એ છોકરા પાછા જુવાન થઈ ગયા પરણાવા જેવડા અને રાણી બીમાર પડી. વર્ષો સુધી રાજ્ય ભોગવ્યું.
સંતાનો પ્રજાનું સુખ ભોગવ્યું, પછી રાણી બીમાર પડી ત્યાં સુદામાની નગરીમાં, સુદામાજી નગરીના રાજા, એમાં એક સ્મશાન યાત્રા નીકળી, એમાં એક વ્યક્તિને બાંધી અને લઈ જતા હતા. સુદામાએ કીધું આ શું છે? તો કે અમારી આ નગરી માયા નગરીને આપતો રાજા છો, તમને કદાચ ખ્યાલ ન હોય પણ આપણી નગરીમાં એવો રિવાજ છે કે તમારી બાજુ એ રિવાજ હતો કે કોઈની કોઈનો પતિ મૃત્યુ પામે તો પત્નીએ સતી થવું, અમારી નગરીમાં એવો રિવાજ છે કે પત્ની મૃત્યુ પામે તો પતિએ સતો થવું. આની પત્ની મૃત્યુ પામી છે, આને સતો થવા માટે ઈચ્છા નથી પણ લઈ જાય છે ધરાર. સુદામાએ કહ્યું આ રિવાજ તો ખોટો છે, આવું ન કરવું જોઈએ. બલજબરી એને કહ્યું બાપજી રિવાજ છે, આપ તો રાજા છો. સુદામાને ચિંતા એ છે ઘરનું માણસ બીમાર છે, આ બધાએ બાંધીને સતો કરશે, એમાં ઘરવાળીની તબિયત વધારે બગડી અને સુદામાને સતો થવાનો વારો આવ્યો. બધા લઈ ગયા અને પછી એ ગામની નદીમાં સુદામાએ કીધું મને એક ચાન્સ આપો, નદીમાં નાહી લો પછી મને સતો કરજો. નદીમાં કૂદકો મારવા જાય અને પછી જ્યાં શ્વાસને પકડી રાખ્યો પછી બહાર નીકળ્યા તો એ માયા નગરી નહોતી, રાણી મૃત્યુ સ્મશાન યાત્રા નહોતી, લોકો નહોતા. પાછું દ્વારકા પ્રગટ થઈ ગયું, ભગવાન સ્નાન કરીને પોતાની પિતાંબરી પહેરતા હતા કાંઠા ઉપર અને સીધા કૃષ્ણના પગ પકડીને સુદામાએ એ જ કીધું મને બચાવ, મને સતો કરે છે, બચાવ, મને સતો કરે છે. હાથ પકડીને નગરીમાં લઈ આવ્યા ત્યારે રુક્ષ્મણીએ રોટલી ફેરવી, નાવા ગયા હતા ત્યારે કાચી રોટલી તાવડીમાં નાખી હતી, એ જ્યાં બે પાછા આવ્યા ત્યાં રોટલી ફેરવી, એક રોટલીનું પળ કાચું ને એક રોટલીનું પળ પાકું, એટલી હરમાં એ નાવાઈ ગયા, ઉનાળા લગ્નએ થઈ ગયા, એને અનેક છોકરાએ થયા, એ જુવાને થઈ ગયા, એને સતોય કરતા હતા અને પાછી બાજી બદલાઈ ગઈ. દ્વારકાને પ્રગટ કરીને માયાને અદ્રશ્ય કરી દીધી, આ ભગવાન માયાપતિ છે. એક અટાણો પિક્ચરનો ડાયરેક્ટર છે, તમે એને કોઈની ઘરે બેસવા જાઓ તો આપને એમ કહે કે આ એના ત્રીજા જન્મની વાત છે, થોડીક વાર બેસો એટલે તમને હમણાં સમજાઈ જાય, આનો બીજો જન્મ આ હતો, ત્રીજા જન્મની આ વાત છે, અત્યારે એનો વર્તમાન હાલે છે. એક ડાયરેક્ટર 3 કલાકમાં 3 જન્મ આપણા મગજમાં બેસાડી દે તો આ ડાયરેક્ટરનો ડાયરેક્ટ છે, ડાયરેક્ટર છે, એક સેકન્ડમાં બધું માયાને ગોઠવી શકે. તો સુદામા સાથે સત્સંગ થાય છે, માયા બતાવી, પછી સુદામા શ્રી કૃષ્ણને કહ્યું કે તારા લગ્ન થયા હોય તો તારી ઘરવાળી આટલા બધા બહેનો છે એમાં મારી મતિ કામ નથી કરતી, એમાં તારી ઘરવાળી કઈ? એટલે ભગવાને કહ્યું ચાલો રુક્ષ્મણી પગે લાગી જાઓ. રુક્ષ્મણી પગે લાગવા આવ્યો, સુદામાએ આશીર્વાદ આપ્યો, એટલે સુદામા તો રુક્ષ્મણીના વખાણે ચડી ગયા. ત્યાં ભગવાન બોલ્યા ચાલો સત્યભામાં પગે લાગી જાઓ, એટલે સુદામા ભોળા એને એમ કીધું બે ઘર કર્યા છે? એટલે ભગવાને કીધું હા, એ સત્યભામા પગે લાગ્યા. તરત જ ભગવાને કીધું ચાલો જાંબુવંતી પગે લાગી જાઓ. સુદામાએ કીધું 3 ઘર કર્યા છે? ભગવાને કીધું હા. અને હવે 3 ઘરને 4 ઘરને બોયલા ન રાખતા, બધી મારી ઘરવાળી જેટલી છે એની પગે લાગવા આવે છે, તમે મોટા ભાઈ છો આશીર્વાદ દેજો. એટલે બોયલા ચાલો નાગનજીથી. સુદામાથી રહેવાનું ને એને કીધું ચાર. ભગવાને કીધું જોયા રાખો, આ 8 મારી છે, અષ્ટપટ્ટાણી પગે લાગી. સુદામાનું મગજ કામ કરતું બંધ થઈ ગયું કે એક લગ્ન કર્યા છે, મેળ ખાતો નથી, ક્યાંય રહેવાનો મેળ ખાતો નથી, વસ્ત્રોનો મેળ ખાતો નથી, ધનનો અન્નનો મેળ ખાતો નથી, અને આને 8 ઘરવાળી આનું. ત્યાં ભગવાને સમાચાર મોકલા, ઓલી 4100 શું, મોટા ભાઈ તો હમણાં વહી જાય પણ ઓલી 4100 રિહા હે અને ઘરમાં માથાકૂટ થાય, એટલે એને સમાચાર આપી દો પગે લાગી જાય. એટલે ભગવાને સંદેશો મોકલો, 8 પગે લાગીને પૂજા કરીને હજી સુદામા તો ન્યાન્યા છે, એ જ કહે છે તારે 8 પત્ની, વારે વારે વાત કરીને કે તારે 8 ઘર. એટલે ભગવાને વિચાર કર્યો કે આને ઓલી 4100ની ખબર પડશે તો થાય, હું 8 પત્ની ત્યાં 4000 હાથમાં થાળ લઈને આવી ગઈ. ત્યાં સુદામાએ કીધું ઝડપમાં દરવાજા બંધ કરો, આ તો ગામની બાઈ છૂટી લાગે છે બધી. ભગવાને કહ્યું આમાં ગામની બાયું કોઈ છે નહીં. સુદામાએ ભગવાનનો હાથ પકડીને કીધું ગામની નથી તો આટલી બધી લાઈન શું તારી છે? ભગવાને કીધું આ 4100 અને 8 છે. પછી સુદામાએ આશીર્વાદ ટૂંકાયું, આખું જે શાંતિ સુખ તો બોલતા હતા ને એની બદલી એક જ મંત્ર બોલે ઘરવાળી. ભગવાને કીધું ઝડપ રાખજો, પગે લાગીને ખાલી નીકળી જાઓ, બહુ વાર ન લગાડતા. એટલે બધી રાણીઓ આમ કરીને ભાગ્યા. સુદામા મંત્ર બોલવાની બદલીમાં મંત્ર બોલીને થાકી ગયા, પછી ખાલી એટલું જ કે આશીર્વાદ
અર્પણ શેનો? આશીર્વાદ, કલ્યાણ, કલ્યાણ. સુદામાં લાઈન સામે જોઈ રાખે કા કઈ મેળ ખાય. લાઈન ચાલુ ને ચાલુ, થોડો જયારે કલ્યાણ આશીર્વાદ. એ આશીર્વાદ ને કલ્યાણ એમ બોલવાનું બંધ કરી, પછી ખાલી પગે લાગે આમ જ કરે, ગળું બેસી ગયું. આશીર્વાદ કલ્યાણ, ખાલી માથું હલાવે, માથું હલાવવાનું બંધ કર્યું. સુદામ આંખ બંધ કરી બેઠા છે. ભગવત ની આવી લીલા જોઈને સુદામા વિસ્મય પામ્યો. બધી રાણીઓને આશીર્વાદ આપ્યા, સત્સંગ થયો. પછી રાણીઓએ કહ્યું કે સુદામા આવ્યા ત્યારથી પૌવા એની પોટલીમાં જઈ છોડતા નથી. ભગવાને પૌવા લઈને છોડ્યા, થાળીમાં નાખ્યા, મુઠ્ઠી ભરી પૌવા ખાધા. મિત્રનું કલ્યાણ કરવું હોય તો કઈ રીતે કરવું? સુદામાના ભાગ્યમાં કાંઈ હતું નહીં. તો એના બેંકમાં ચેક નાખવો હોય તો પૈસા ત્યાં ક્યારે મળે? બેંકમાં જમા હોય તો મળે ને. સુદામાના ભાગ્યમાં કાંઈ હતું નહીં. એની બેંક બેલેન્સ ભગવાને કઈ રીતે બનાવી? એક મુઠ્ઠી પૌવા એ ભગવાને આપ્યા. એ યાદ રાખજો, ઘરમાં દરિદ્રતા હોય, ગરીબી હોય અને ધનની ઈચ્છા હોય, અત્યારે પ્રસંગ આવ્યો એટલે કહી દઉં કે દીધા વિના કાંઈ મળતું નથી, કર્યા વિના કાંઈ મળતું નથી, કરેલું ફોગટ જાતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે, કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે. કબીરે પણ કહ્યું, દીધા વિના પાન ન પામી, કહ ગયા દાસ કબીર. તમારે જે વસ્તુ જોઈ, બરાબર કાન ખોલીને સાંભળજો, જે વસ્તુ તમારે જોઈને એ વસ્તુનું દાન આપી નાખો. તમને સોનું બહુ ગમે છે તો જાજુ નહીં, તો સોનાના દાણાનું પણ દાન આપી દો. એક તોલું નથી આપવું, પાંચ તોલાય નથી આપવું, સો તોલાય નથી આપવું, પણ નાનામાં નાનો સોનાનો દાણો એટલું તો દાન કરી શકો કે ન કરી શકો? સોનું પહેરવાની અતિ ઈચ્છા હોય એને સોનાનું દાન કરવું, એને ખૂબ સુવર્ણ મળશે. અતિ સુવર્ણને પહેરવાની ઈચ્છા હોય ને આખા શરીરમાં રૂક્ષ્મણીની જેમ મઢાઈને શોખ હોય તો સોનાનું દાન કરો. અને એ દાને હો હો તોલાય નથી કરવું, ખાલી એક નાકનો દાણાનું દાન તો કરો. પછી એનું કેટલા ટાઈમે ભગવાન વળતર આપે છે, કેટલા ગણું એ ટ્રાય કરજો. એટલે નયનાબેન આપ્યું છે, એકને નહીં નવને, એટલે તમને સોનું બહુ મળશે. મને તો ખબર નથી, હમણાં હું વાત કરું છું ત્યારે મને ખબર પડે છે. જેને સોનું પહેરવાની ઈચ્છા હોય એને સોનાનું દાન કરવું. બીજું, જેને સારા કપડાં પહેરવાની ઈચ્છા હોય કે મને જિંદગીમાં સારા કપડાને પહેરવાની ઈચ્છા છે એને સારા કપડાનું દાન કરવું. પણ આપણે પહેરતા હોય એવા ઘણા ઘણા, આઈની વાત નથી કરતો, ઘણા ઘણા દાન એવું કરે ને એ કે બ્રાહ્મણને દેવાની હોપારી દો. હવે દુકાનવાળો એવો કે બ્રાહ્મણને દેવાની હોપારી પાછી અવડી અવડી રાખે. કે દાનમાં દેવાનું ધોતિયું દો, એ દાનમાં દેવાનું ધોતિયું જુદું ને પહેરવાનું જુદું. પાછું દાનમાં દેવાનું એવું હોય, હાથ લોવામાં કામ ના આવે એવું હોય. એ જેવું આપણે દઈએ એવું પામીએ એવું લખ્યું છે આમાં. અને હું આવું એટલા માટે બોલું છું કે હું કોઈનું કાંઈ લેવા ખુશી જ નથી. મને જેવું મળે ને એ બધું લગભગ હું ન્યાજ વાપરી નાખતો હોઉં. હું કોઈનું કાંઈ લેવા ખુશી નથી એટલે સ્પષ્ટ બોલી શકું છું. તો સુવર્ણને ઈચ્છા જેને હોય સોનાનું દાન દેવું, પણ કેને? જેને જરૂરિયાત છે. હું રાત્રેના કાર્યક્રમ દીકરી વાલનો દરિયો એ સાંભળતો હતો, સુઈ નતો ગયો. મને પણ લાયક લાગ્યું કે આવી દીકરીઓ માટે જરૂરી છે. એટલે વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ નયનાબેન તમને થેન્ક યુ, આભાર, ધન્યવાદ. જીવતા રહો બેટા. જેને લાયક હતું, જેને જરૂરિયાત હતું એને તમે આપ્યું છે. દાન એને આપો કે જેને જરૂરિયાત છે. જરૂર પહેલો હક બ્રાહ્મણનો, પણ બ્રાહ્મણ ગાડીથી નીચે પગ ન દેતો હોય, પ્લેનમાં ઉડતો હોય, બ્રાહ્મણની ઘરે બંગલાઓ હોય, બાગ બગીચાના દાસ દાસી નોકર ચાકર હોય, તો તમારી બાજુમાં જેના ચૂલા ઠરી ગયા હોય એનો હક થાય છે, ત્યારે બ્રાહ્મણનો નહીં. જેના ચૂલા ઠરી ગયા છે એના તપાવો, જેને વસ્ત્ર નથી. તમારી ઘરે કામવાળી રાખી હોય ને કામવાળીના અંગો દેખાય, એની સાડી ફાટી ગઈ હોય અને આપણે 25,000 રૂપિયાની હાડી પહેરીએ અને આપણા નજર સામે એ બાઈનો હાડલો તૂટી ગયો હોય, એની શરમાઈને વારે વારે ત્યાં હંકોરતી હોય અને આપણે એક સાડી ન લઈ દઈ
તો આપને અધિકાર છે, એને દાન આપો, એને એક સાડી આપો. એમાં એક ખાનદાની છે, ઘણી વખત નાના માણસોના જીવ બહુ મોટા હોય એવું બને. મોટા માણસોના જીવ તો મોટા હોય જ, પણ નાના માણસોના જીવ બહુ મોટા હોય. એક જબરજસ્ત કોઈ શ્રીમંત વ્યક્તિને ઘરે કામવાળી કામ કરતી હતી અને શેઠાણીનો જન્મદિવસ હતો ત્યારે શેઠાણીએ હોલસેલના વેપારીને બોલાવીને એવું કીધું કે સાવ હલકા માયલી અને કામવાળીને દેવાય એવી સાડીઓ કોઈ 25 રૂપિયાની 50 રૂપિયાની હોય તો એ મોકલાવો. એટલે એ હોલસેલના વેપારીએ 25-50 રૂપિયાની એક સાડી મોકલી, કામવાળી મને પગે લાગશે એટલે મારે એને કાલે મારો જન્મદિવસ છે એટલે આપવાનું છે. કામવાળીના કાંઈ ખબર નહીં, એ કામવાળી પોતાના ઘરમાં જઈ જેટલા પૈસા એના પતિ પાસે હતા, પોતે ગલામાં ભેગા કર્યા હતા, બીજે છુપાવ્યા હતા, એ બધાય પૈસા ભેગા કરી અને એ 10,000 રૂપિયા ભેગા કરીને દુકાને જઈ અને એમ કીધું, મોટા ઘરની વહુ પહેરી શકે ને એવી ગમે એટલી કિંમતી હોય પણ મોટા ઘરની વહુ પહેરી શકે ને એવી સાડી દો. ત્યારે વેપારીએ એને 10,000 રૂપિયાની સાડી આપી, કાં તો બહુ મોટા ઘરની તો અમારી શેઠાણી બહુ મોટી છે, ગલે લગાવી અને એ 10,000 રૂપિયાની સાડી લઈ અને એ શેઠાણીમાં એ બધી ગિફ્ટ આવતી હતી મોટા માણસોની. ત્યારે છેલ્લે શરમાતી શરમાતી કામવાળીએ કહ્યું આ ગિફ્ટ દીધી અને એ શેઠાણીને ખબર પડી ગઈ કે આ તો 10,000 રૂપિયાવાળી સાડી છે, આનું જીવ જુઓ અને હું અવળા ઘરની વહુ છતાંય મારો જીવ જે હોય ને 25 રૂપિયાની સાડી એને આપતા શરમ આવી અને એને એ પછી મોટી ગિફ્ટ લઈ આવે છે અને એને આપે. સાહેબ, મનથી ગરીબ તો ગરીબ, મનથી શ્રીમંત તો શ્રીમંત. તો સુખદેવજી કહે છે, હે રાજા, સુદામાની કથાઓ સાંભળી પૌવાની મુઠ્ઠી ભરીને ભગવાને સુદામાના ભાગ્યમાં બેલેન્સ નાખી, બીજી મુઠ્ઠી ભરી અને પાછી બેલેન્સ વધારી, એક મુઠ્ઠીમાં તો બધું આપી દીધું, મહેલો સુવર્ણવો દાસ દાસીઓ નોકર ચાકર બધું આપ્યું, બીજી મુઠ્ઠી ભરી અને ત્રીજી ભરી. ત્યાં રુક્ષ્મણીને ખબર પડી કે આ કાંઈ પૌવા નથી ખાતા. બીજી રાણીએ કીધું, તોય કે આ તો દસ્તાવેજ કરે છે, બધું આપી દીધું, હવે આ ત્રીજી મુઠ્ઠી આપને બધાને કામવાળી તરીકે મોકલવાની છે, પકડો નહીંતર આપણે જાશું સુદામાને ત્યાં બધા ઠામ આસર સાફ કરવા. રુક્ષ્મણી વિવેકથી પકડે છે, તાંદુલ જમે છે વાલો, માગે રાણી રુક્ષમણી રે, અમને આપો ને એજી અવિનાશી રે, સેવામાં રાખો તમે સામડા. ત્રીજી મુઠ્ઠી રુક્ષ્મણે લઈ એમાં પ્રસાદ બીજો ભેળવી અને બધી રાણીઓએ લીધું, દ્વારકામાં પ્રસાદની વિતરણ કરી. સંપત્તિ સુદામાને ખબર ન પડી અને સંપત્તિ મોકલી દીધી. સુખના રૂપ જુદા હોય, એની પત્ની ઓળખાય નહીં એવી થઈ ગઈ, કોઈક વિદેશ અપ્સરાઓ આવી હોય એવી થઈ ગઈ, બ્રાહ્મણી એના બાળકો રાજકુમાર જેવા થઈ ગયા, મહેલો દાસ દાસી નોકર ચાકર બધું ગોઠવાઈ ગયું. મારે છેલ્લે એક નાનકડી વાત કરવી છે, બરાબર સાંભળજો. સુદામાનો બંગલો ઓળખાઈ નહીં એવો થઈ ગયો અને એ જ સમયે ભગવાનને વિદાય આપી અને ગોમતીના ઘાટ ઉપર બંને મિત્રો ભેટી અને પછી જાય છે. રુક્ષ્મણી ખાલી એટલું કીધું કે આ સુદામાને એટલું કહી દીધું હતું કે તમે ચિંતા ન કરતા, તમને બંગલા અને ગાડીઓ ને ઘરના વિમાન ને બધી જાતનું મોકલી દીધું છે, તમારા ઘરના બધા સુખી છે, તમે સુખ ભોગવી ન શકો, તમારી પેઢીઓ ખાઈ અને ખૂટે ને એટલું મોકલી દીધું છે, તો આનો રસ્તો ખૂટી જાય અને ચિંતા ન થાય, આટલું કહી દીધું હતું. અને રથ પોરબંદર રથ મોકલ્યો તો સાથે, તો એને ચાલીને જવું ન પડે. ત્યારે ભગવાને બે જવાબ દીધા, મને ગમે છે એટલે કહું છું. બે જવાબ એ દીધા કે એક તો આ બ્રાહ્મણ દ્વારકાથી પોરબંદર સુધી હાલીને જાય તો રસ્તો પાવન કરતો જાય એવો પવિત્ર બ્રાહ્મણ છે એટલે રથ નથી મોકલ્યો. બીજું કે જેને જે બ્રાહ્મણ મારી પાસે દ્વારકા આટલો ટાઈમ રહ્યો,
જેની આટલી ગરીબાઈ હતી, આટલી દુબર પણ હતું. જે વ્યક્તિ માગી ન શક્યો, માગનાર માગી ન શકે, તો આપનાર એમ કેમ કહી શકે કે મેં તમને આટલું આપ્યું છે, તમે ચિંતા ન કરતા. એ માગી જ નથી હૈગો તો મારે કેમ કહી શકાય? એ હું ન કહું. એ તો ઘરે જશે ત્યારે એને ખબર પડશે કે એને મેં કેટલું આપ્યું છે. સુદામા નીકળે છે.